सब्सक्राइब कीजिए इस चैनल को और पास वाले बेल आइकॉन को दबा दीजिए, जिससे आप 10th और 12th के सारे वीडियो देख सके। जय स्वामीनारायण मित्रों, इस जिमेस चैनल ने आपनों हार्दिक स्वागत है। मित्रों, आज आपड़े लास्ट लेक्चर में आपड़े शू बने था वर्गमूल सोता सीखा था, ए पण केवी ओड संख्या एटले विचित्र संख्या। शुद्ध गुजराती भाषा में एटले अहीं लख्युं छे विचित्र संख्या। केवी संख्या? विचित्र संख्या के जेनुं घनमूल सीजी रीते न निकलतुं होय एवी संख्यानुं घनमूल निकळ्युं छे। आपणे लास्ट लेक्चर नी अंदर शुं भण्या हता? विचित्र संख्यानुं वर्गमूल भण्या हता। ओके, ए रीत तमने एटला माटे मैं प्रेक्टिस करवा माटे आपी हती मित्रों, के जेथी करीने जो तमने ए रीत आवडी गई होय मित्रों, तो आ रीतमां कोई ज प्रॉब्लम्स आवशे ने एक ज खास, फक्त तमने बे ज रकम लेशो तो पण तमने घनमूल शोधता आवडी जशे, वधारेनी जरूर पण नहीं पड़े। मित्रों, अहींया तमारे घनमूल शोधवानुं छे। शुं शोधवानुं छे? घनमूल। घनमूल शोधवानुं होय तो घनमूळनी अंदर 58 आवशे मित्रों। आवशे के नहीं आवे? घनमूळनी अंदर 58। आपणे लास्ट लेक्चर नी अंदर वर्गमूळनी अंदर लख्युं हतुं, तो अहींया वर्गमूळ होय तो वर्गमूळ, घनमूळ होय तो अहींया 3 लखवा पड़े मित्रों, पंचमूळ होय तो अहींया 5 लखवा पड़े, पण आपणे अहींया वर्गमूळ होय तो अहींया कोई पण प्रकारनुं अंदर लखेलुं आवे नहीं। समझी लेवानुं होय, ऊपर आ रीतना सिम्बोल आपेलो होय मित्रों, लेवाने वर्गमूळ कहेवाय। शुं कहेवाय? वर्गमूळ। घनमूळ काढवुं छे मित्रों, तो पहेला सौ प्रथम आने याद करवानुं तमारे, ज्यारे पण आनुं घनमूळ काढवानुं होय मित्रों, तो आपणे जेम वर्गमूळमां कर्युं तेम जे संख्यानुं वर्गमूळ निकळतुं ए संख्या नजीकनी संख्या आपणे अहींया लखी हती। अहींया आपणे शुं करीशुं? जे संख्यानुं घनमूळ निकळतुं हशे, शुं शब्द बोलुं छुं? जे संख्यानुं घनमूळ निकळतुं होय ते नजीकनी संख्या लखवानी। मित्रो, कोनुं घनमूळ निकळे? 64 घनमूळ निकळे, एटले નજીકની સંખ્યા કઈ થઈ? 64 થઈ। કયું થઈ મિત્રો? 64। તો હું અહીંયા શું લખીશ? 64 લખીશ। કેટલા લખીશ? 64। હવે 64 માંથી કેટલા બાદ કરો તો 58 આવે મિત્રો। આવું આપણે કર્યું હતું વર્ગમૂળ વાળી રીતમાં, સેમ જ કરીએ છીએ, કોઈ ફેરફાર નથી કરતા। જો તમને એ રીતે આવડતી હશે તો બે જ મિનિટમાં આવડી જશે મિત્રો। 64 માંથી કેટલા બાદ કરો તો 58 આવશે? કેટલા બાદ કરો? 100 એટલે 6 આવશે ને? હે હે, આ કે ના, આ કે ના, આનો ખબર પડે ના? 8 આવશે મિત્રો। કેટલા આવશે? 8। 8 આવશે કે ના આવે? લો, ફસાઈ ગયા, નહીં આવડતું, એનો મતલબ એવો છે ના ખબર પડે। તો મિત્રો આની અંદર આમ કરો, 58 માં 2 ઉમેરો, કેટલા આવશે? 60। 60 ને 4 કેટલા થયા? 64, એટલે કેટલા થયા? 6 જ થયા બરાબર। ખોટું તમે વિચારી નાખો છો, એકદમ શાર્પ માઇન્ડ કરવાનું મિત્રો, આમ ઢીલું ઢીલું નહીં જવાનું। ઓકે, 64 માંથી 6 ગયા એટલે 58 આવી ગયા, એટલે 64 માઇનસ 6 આવશે। ઓકે, ડન, આવડે છે તમને? ઓકે સરસ, હવે તમારે શું કરવાનું છે? આનું ઘનમૂળ અલગથી કાઢી લેવાનું, આપણે સમજાવ્યું એ પ્રમાણમાં। 64 નું ઘનમૂળ કેટલું આવશે મિત્રો? 4 આવશે। કેટલું આવશે? 4। વચ્ચે માઇનસ હોય તો માઇનસ અને પ્લસ હોય તો પ્લસ મિત્રો। પછી આપણે શું કર્યું હતું યાદ કરો, અહીંયા આ જે હોય તે, અને વર્ગમૂળ વાળામાં શું કર્યું હતું આપણે? અહીંયા જે સંખ્યા હોય એને ડબલ વડે અહીંયા કરી નાખ્યા હતા, યાદ છે તમને? યાદ છે કે નહીં? હા યા ના તો બોલો, હા બોલો, હા। અહીંયા તમારે શું કરવાનું છે મિત્રો? આ જે સંખ્યા હોય એને ડબલ અહીંયા નથી કરવાનું, અહીંયા ઘનમૂળ છે। શું કરવાનું છે? ઘનમૂળ એટલે શું કરવાનું છે? 3 વડે 1 તો ગુણવાના છે મિત્રો, અને પછી આ જે હોય એને ડબલ વખત લખવાના છે। અને પેલા ની અંદર આપણે શું કર્યું હતું? 2 વડે ગુણ્યા હતા, અને આ જે સંખ્યા હતી એ લખ્યું હતું, યાદ કરો વર્ગમૂળ ની અંદર। ઘનમૂળમાં આપણે શું કર્યું? 3 લખ્યા, ઘનમૂળ છે એટલે 3 મિત્રો, અને આને ડબલ કરી દેવાના। શું કરવાના? ડબલ કરી દેવાના, એટલે હવે કેટલા થયા તમારી પાસે? 4 માઇનસ 6, હવે કેટલા વધ્યા? 3 ગુણ્યા 4 ગુણ્યા 4 મિત્રો, 3 દુની 6 કેટલા આવશે? 3 દુની 6, 2 દુની 4, 4 માઇનસ ઉપર કહું 1, નીચે કેટલા આવશે? 4 દુની 8, 1/8 તો તમને આવડતા હોવા જોઈએ। 1/8 કેટલા આવશે બોલો? કેટલા આવશે? 0.125। ન આવડતું હોય તો ભાગાકાર કરી દેવાનો મિત્રો, 10 કરો 8 એકા 8, કેટલા વધ્યા? 2, 20, અને 8 દુની 16 કેટલા વધ્યા? 6, હાયા ના 6 ના, 8 દુની 16 થયા મિત્રો, કેટલા વધ્યા? 4 વધ્યા, 8 પંચાને 40 એટલે કેટલા? 0.125। હવે 4 માંથી 0.125 બાદ કરી દેવાના મિત્રો, એટલે તમને જવાબ આન્સર આવી જાય। 4 માંથી 125 બાદ કરો મિત્રો, કેટલા આવશે? 75। ઓકે, આયા ના, અને કેટલા આવશે? 8.3 બોલો મિત્રો, ખ્યાલ આવી ગયો બધાને? આયા ના 3.875, 3.875, ન આવડતું હોય મિત્રો તો બાદ બાકી કરીને બતાવું, જો બતાવું તમને 4.0 કહેવાય,
ने માંથી 0.125 બાદ કરવાના થશે અહીં શું આવશે 10 એટલે કેટલા આવશે મિત્રો 5 અહીંયા 9 અહીંયા પણ 9 અહીંયા 9 હોવાથી એક સંખ્યા ઘટેલે 3 અહીં કેટલા આવશે 8 અને અહીં કેટલા આવશે 7 એટલે 875 આ 3.875 મિત્રો આવી ગયું બોલો કેટલું સહેલું છે વર્ગમૂળ વાળા દાખલા આવડે એટલે આ તો આવડે જ ફરી એક વાર યાદ કરી દઉં છું મિત્રો બરાબર યાદ રાખજો ઘનમૂળ આવડી જવું જોઈએ આ આ બધાની નોટ્સ તમારે બનાવવાની છે મિત્રો શાળા ખુલે એટલે હું તમારી પાસે બધા પાસેથી નોટબુક્સ માંગીશ ઓકે અને બધા ચેક કરીશ 58 ફરી એક વાર મિત્રો અહીં 58 છે તો કોનું આસપાસનું ઘનમૂળ છે તો 64 ની આસપાસ અને હું શું કરું છું 64 માંથી 6 બાદ કરું એટલે 58 એટલે મેં કશું ચેન્જીસ કર્યો નથી પછી શું કરવાનું આનું ઘનમૂળ કાઢી લેવાનું 64 નું ઘનમૂળ કેટલું આવશે મિત્રો 4 માઇનસ આ 6 ના 6 પછી શું કરવાનું અહીં ઘનમૂળ છે એટલે 3 લખવાના છે આના 4 પણ કેટલી વખત લખવાના છે 2 વખત વર્ગમૂળમાં આપણે એક જ વખત સંખ્યા લખતા હતા અહીંયા 2 વખત લખવાનું એ તો યાદ રાખવાનું બસ બીજું કોઈ ફરક નથી હવે શું કરું આપણે છેદ વડે 3 2 6 થયા મિત્રો 2 2 4 થયા 1 ના છેદમાં 8 એટલે 0.125 થયા 4 માંથી 100 અહીં જો માઇનસ હોય તો બાદબાકી કરવાના અને પ્લસ હોય તો શું કરવાનો સરવાળો આવો જ તમે એક દાખલો ગણી શકો છો દાખલા તરીકે આવો જ દાખલો તમારે ગણવો હોય મિત્રો તો એ દાખલો તમારા માટે હોમવર્કમાં 70 ચલો આના જેવો દાખલો છે 70 ઓકે 70 માં આપણે આવું જ કરવું પડશે 64 ની આસપાસનું છે કરી નાખજો આવો જ કઈક સમથિંગ જવાબ આવશે ચેક કરજો ઓકે ડન અને બેઠો નહીં આવો અલગ આવશે તો મિત્રો હવે એના પછીનો નવો દાખલો આપણી પાસે છે 129 શું છે 129 આપણે શું કરવાનું છે એનું ઘનમૂળ કાઢવાનું છે મિત્રો 129 નું ઘનમૂળ નીકાળવાનું છે 129 નું ઘનમૂળ નીકાળવાનું હોય મિત્રો તો કોની આસપાસનું ઘનમૂળ છે 125 એમાં કેટલા ઉમેરવાના છે 4 બોલે 125 વત્તા 4 કરો 129 થાય મિત્રો હા તો આપણે શું કરીએ 125 વત્તા 4 હવે જેમ કહેતા તેમ 125 નું ઘનમૂળ મિત્રો કેટલા આવશે 5 તો વત્તા 4 પછી આપણે શું કીધું વત્તા હોય તો વત્તા મિત્રો આ તગડો લખવાનો છે અને આ 5 કેટલી વખત લખવાના છે 2 ટાઈમ્સ બોલો આવડે કે ના આવડે છે ને એકદમ ઈઝી ટેક ઈઝી ઈઝી હે ઓકે ડન 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 મિત્રો હવે આપણે અહીંયા ભાગાકાર કરવાનો આવશે હ 5 4 25 તરીને 75 મિત્રો 4 ભાગ્યા તમારે કેટલા કરવાના છે 75 કેટલા કરશો 4 ભાગ્યા 75 કરો એટલે કેટલા આવશે ન આવડતું હોય તો તમારે તમારી રીતે અલગથી ભાગાકાર કરવાનો છે 4 ડિવાઇડેડ બાય 75 એટલે સમથિંગ 0.0 એવું આવશે ને 0.0 બોલો હવે કોણ બોલશે પેલા 0.0 કેટલા આવશે અંદાજિત 53 તમ સમથિંગ આવશે મિત્રો આગળ 3 3 3 આવતા હશે પણ એક જ વખત લખશો તો ચાલશે મિત્રો ઓકે 0.053 ઓકે ડન મિત્રો 5 વત્તા 0.053 લખશો એટલે 5.053 આ શું થઈ ગયું એનું ઘનમૂળ બોલો કેટલું સહેલું છે આવડે કે ના આવડે આવો જ દાખલો બી હજી તમને બીજું બી એક એક્ઝામ્પલ તરીકે તમને આપવું હોય મિત્રો તો હું તમને આપી શકું છું અહીંયા 121 લખી કાઢો ચલો ચાલશે 121 આ બંને સંખ્યાનું ઘનમૂળ જાતે શોધો આવા ઘણા બધા દાખલાઓ તમારા પપ્પા અથવા તમારા મોટા ભાઈ બહેન સાથે મળીને બીજા બનાવો અને પછી તમે એનો ઘનમૂળ શોધો મિત્રો જેથી કરીને તમને પાક્કું આવડી જશે ઓકે આપણે હવે હજી આના કરતા કંઈક સારું લઈને મળીશું આપણે અહીંયા વર્ગમૂળ અને ઘનમૂળ બંને ટોપિક પતી ગયા વર્ગમૂળ વાળા બી ટોપિક પતી ગયા ઘનમૂળ વાળા બી પતી ગયા બરાબર હવે આપણે નવો ટોપિક લઈશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી અલવિદા ગુડ બાય ગુડ ડે જય સ્વામિનારાયણ બેસ્ટ ઓફ લક મિત્રો